ધારાસભ્ય દ્વારા ગેરકાયદેસર માટી ખનનને લઈને રજૂઆત કરવામાં આવી હતી જેમાં મરીડા હાથજ અને વાલ્લા ગામના શેરઢી નદીના કિનારે ગેરકાયદે માટીનું ખનન થતું હોવાની રજૂઆત કરવામાં આવી હતી જોકે ધારાસભ્ય સંજયસિંહ મહેરાએ ખાણ ખનીજ વિભાગને પત્ર લખીને તપાસ કરવાની માંગ કરી છે દિવસ રાત રેતી ખનનને કારણે શેરઢી નદીના પટનો આકાર પણ બદલાઈ ગયો છે જેને લઈને પાણી ગામોમાં ફરી વળે છે આવનાર ગયા સર વિધાનસભાના જાન્યુઆરી મહિનાથી મારી એક જ રજૂઆત છે ખાણ ખનીજની અંદર ભૂમાફિયાઓ જે ખનન કરી રહ્યા છે એ ખનન રોકવા માટે મેં ખાણ ખનીજની અંદર લેખિત રજૂઆત કરી છે અને એ લેખિત રજૂઆતના લાગણીથી અને લાગણી અને સૌની માગણીથી કે આજે આટલા વર્ષોથી જે ખનન થઈ રહ્યું છે અને જે પાણીના વેણ બદલાયા છે એ વેણ આજે જોવા જઈએ તો હાથ વાલા મરીડા એ ગામોની અંદર જે વર્ષોથી પાણી ગામમાં ઘૂસતા નહોતા એ ખનન કરવાથી તમામ ગામોની અંદર પરિસ્થિતિ ખૂબ બહુ ખૂબ પરિસ્થિતિ ગંભીર બની હતી અને એ ખનનના કારણે આજે પાણી અને ખૂબ પાણી આવવાનું પરિસ્થિતિ સર્જાઈ હતી એ આધારે મેં આજે મેં ગઈકાલે બી ખાણ ખનીજની અંદર રજૂઆત કરી છે અને જે પરિસ્થિતિ આ ખાણ ભૂ માફિયા જે ખાંડ ખનીજની અંદર જે મંજૂરી માગે છે એ પરમિટ આધારે મંજૂરી માગે છે કે જે પરમિટ માંગે એટલે કોઈ ગરીબની જમીન કોઈ ગરીબ ખેડૂતની જમીન વેચાતી લઈ અને એ જમીન લેવાની અને એની ઉપર પરમિટ ખાંડ ખનીજમાં માંગવાની પછી એ પરમિટ પરમિટવાળી જગ્યા ક્યારેય ઉપયોગ નહીં કરવાની બાજુમાં જે નદી છે નદીની અંદર તી ખનન કરવાનું અને એ ખનન કરી અને રાત્રે